સરથાણાના રત્નકલાકારને પુણા પોલીસ મથકની હદમાં હની ટ્રેપમાં ફસાવી 3 લાખની ખંડરી વસૂલવાના કેસમાં પુણા પોલીસે લલના અને રિક્ષા ચાલકની ધરપકડ કરી છે, જ્યારે નકલી પોલીસ સહિતની ટોળકીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પુણા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ યોગી ચોક વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની મંજુ નામની મહિલા સાથે અગાઉ મોબાઈલ નંબર આપલે તથા ત્યારબાદ ગત 5 ઓગસ્ટે રત્ન કલાકારને મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને પુણાના વિક્રમનગર સોસાયટી વિભાગ 1ના મકાનમાં બોલાવ્યો હતો. અહીં મંજુ અને અન્ય 2 મહિલા હાજર હતી, જે બંને મહિલા અર્ધનગ્ન અવસ્થામાં હતી. 1000 રૂપિયા મંજુને આપી રત્નકલાકાર 25 વર્ષની યુવતીને લઈ રૂમમાં ગયો હતો. દરમિયાન રૂમમાં 4 યુવકો ધસી ગયા હતા અને પુણા પોલીસ પથકના પોતે કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી દમ માર્યા બાદ રત્નકલાકારને ઢોરમાર માર્યો હતો અને હાથકડી પહેરાવી પિસ્તોલ કાઢી તેના લમડે મૂકી દીધી હતી. બાદમાં સમાધાન પેટે 5 લાખની માગણી કરી હતી, જોકે 3 લાખ રૂપિયા રત્નકલાકાર પાસેથી પડાવી લેવામાં આવ્યા હતા. તે અંગે રત્નકલાકારે પુણા પોલીસ મથકે જઈ ફરિયાદ આપતા પુણા પોલીસ ઇન્સ્પેક્ટર ગડરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે હની ટ્રેપ કેસમાં રિક્ષા ચાલક ચિરાગ જાદવ અને લલના સાનીબા ઉર્ફે સોનુ ઉર્ફે સોનલ ઉર્ફે ભારતી અંધનાન મકરાણીની ધરપકડ કરી છે. ચિરાગ રિક્ષામાં લલ્લાને લાવવા લઈ જવાનું કામ કરતો હતો. સાથોસાથ આ કેસમાં નીતિન રબારી, ભારતી ગઢાદરા, રાજુ મામા, મંજુ, રાકેશ સોની, લલિત બારૈયા, હિરલ ઝાલા અને દિલીપ ઝાલાના નામ ખુલવા પામ્યા હોય પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે. હાલ તો સુરતમાં વારંવાર હની ટ્રેપની ઘટનાઓ બની રહી છે, ત્યારે આવી ટોળકીઓ સામે પોલીસ કડક પગલાં લેવાની ખાસ્તા હતી જરૂર છે.